વિશે વાત કરશું. શરૂઆતથી જ વ્યવસ્થિત સમજાવીશ. અહીંયા જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ બોર્ડ વર્કનો પણ તમે ઉપયોગ કરી શકશો, સાથે કે પાઠ્યપુસ્તક પણ આ વિડીયો લેક્ચર એમ કે છે જોયા પછી વાંચો. પાઠ્યપુસ્તક વાંચ્યા પછી ફરી પાછું જો જરૂર પડે તો આને આ વિડીયો લેક્ચરને પાછું જોજો, બરાબર. એટલે એવી રીતના બે ત્રણ વખત એમ કે પાઠ્યપુસ્તક વાંચો, વિડીયો લેક્ચર જો એવું કરશો એટલે તમને એમ કે છે બધું જ સમજાઈ જશે, બરાબર. તો આપણે શરૂ કરીએ છીએ હવે પ્રકરણ બે, દ્રાવણો, બરાબર. દ્રાવણો એટલે તો શું? સૌથી પહેલી પહેલી વાત તો દ્રાવણો એટલે શું? દ્રાવણની અંદર એક દ્રાવ્ય હોય અને બીજો દ્રાવક હોય, એટલે કે બે ઘટક હોય. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવક કોને કહેવાય? તો દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય. અને જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવક. દાખલા તરીકે ઉદાહરણ આપું તો ખાંડનું દ્રાવણ, ખાંડના દ્રાવણની અંદર ખાંડની માત્રા ઓછી હોય અને પાણીની માત્રા વધારે હોય એટલે એ આપણા માટે દ્રાવણ બની જાય છે, કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈ જાય. હવે આપણે દ્રાવણના પ્રકારની વાત કરીશું. તો દ્રાવણના મુખ્યત્વે તો બે પ્રકાર છે. એકને કહેવાય છે સમાન દ્રાવણ, બીજાને કહેવાય છે વિસમાન દ્રાવણ. આપણે આ પ્રકરણની અંદર મોટા ભાગે સમાન દ્રાવણની જ ચર્ચા કરવાની છે. બીજો પ્રકાર જે છે એ અત્યારે આ પ્રકરણમાં આવશે નહીં. એટલે સમાન દ્રાવણ કહેવાશે કે નહીં? તો ભાઈ ખાંડનું દ્રાવણ, જે મેં તમને સમજાવ્યું પ્રમાણે. વિસમાન દ્રાવણ કેને કહેવાશે? તો દાખલા તરીકે રેતીવાળું પાણી, પણ એની અત્યારે આપણે બહુ ચર્ચા નહીં કરીએ. હવે આ જે સમાન દ્રાવણ જે છે એમાં પણ એના ત્રણ પ્રકાર પડે છે. દાખલા તરીકે પહેલો પ્રકાર છે ઘન દ્રાવણ, બીજું છે પ્રવાહી દ્રાવણ અને ત્રીજું છે વાયુ દ્રાવણ. હવે આ ત્રણેય પ્રકારના ઇલેક્ટ્રિક કોષ્ટક તમને આપેલા છે પાઠ્યપુસ્તક અથવા તો જે તમારી પાસે રેફરન્સ બુક હોય, બરાબર. એકની ચર્ચા કરું. દાખલા તરીકે કે આપણે એમ કે છે ઘન દ્રાવણની વાત કરીએ, તો ઘન દ્રાવણની અંદર જે એમ કે છે ને દ્રાવ્ય પદાર્થ છે એ એમ કે છે ને ઘન, પ્રવાહી કે વાયુ ત્રણમાંથી કંઈ પણ હોઈ શકે, કેમ કે એની માત્રા કેવી હશે? ઓછી. એટલે દ્રાવ્ય જે છે ઘન દ્રાવણની અંદર દ્રાવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય હોઈ શકે, પરંતુ એમ કે દ્રાવક જે છે એ માત્ર ને માત્ર ઘન જ હોય, બરાબર. બીજું એવી રીતના પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહી દ્રાવણની અંદર પણ દ્રાવ્ય જે છે એ એમ કે છે ને પ્રવાહી જશે, જ્યારે દ્રાવક જે છે એ પોતે પ્રવાહી હશે અને એમ કે દ્રાવ્ય જે છે એ પણ ઘન, પ્રવાહી કે વાયુ ત્રણમાંથી કંઈ પણ હોઈ શકે, બરાબર. એવી રીતના વાયુમાં, વાયુની અંદર પણ દ્રાવ્ય પદાર્થ જે છે એ ઘન, પ્રવાહી કે વાયુમાંથી કંઈ પણ હોઈ શકે, ફક્ત ખાલી દ્રાવક જે છે વાયુ સ્વરૂપમાં હોય છે. હવે એનો અભ્યાસ તમે જે છે અને એના એક્ઝામ્પલો જે છે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે, ઉદાહરણ સહિત આપેલું છે, એટલે એ તમે એમ કે છે ને વાંચશો એટલે તમને ખબર પડી જશે. ચિંતા કરવાની જરૂરિયાત નથી, અહીંયા લખ્યું છે, ઉદાહરણ માટે કોષ્ટક તમારે જોવાનું છે. હવે દ્રાવણ તો બની ગયું, એ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ, બરાબર. પણ દ્રાવણમાં આપણે વિવિધતા એમ કે છે કેવી રીતે જોઈ શકીએ? તો દ્રાવણમાં વિવિધતા જે છે એ મુખ્યત્વે એની સાંદ્રતાને આધારે હોય છે, બરાબર. દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ મેં એમ કે છે ને બે કપ પાણી લીધું છે, બે કપની અંદર એમ કે છે ને ખાંડ ઉમેરી છે, પણ એકમાં અડધી ચમચી ખાંડ ઉમેરી છે અને બીજાની અંદર એમ કે આખી ચમચી ખાંડ ઉમેરી છે, એટલે શું થયું કે બે છે તો ખાંડના દ્રાવણ જ, પણ એમ કે એકની અંદર ખાંડ વધારે છે, બીજાની અંદર ખાંડ ઓછી છે, બરાબર છે. તો એનો આપણે ભેદ સમજવા માટે દ્રાવણોની સાંદ્રતાનો અભ્યાસ આપણે કરવો પડે. દ્રાવણોની સાંદ્રતા જે છે ઘણી બધી છે, બરાબર. અને એને લગતું અહીંયા આપણે એમ કે થોડુંક અભ્યાસ કરશું, બરાબર. તો સૌથી પહેલા પહેલાં એમ કે છે ને જે દ્રાવણની સાંદ્રતા માપવામાં આવે છે એ દર ટકાવારી, દર ટકાવારીને આપણે એમ કે છે ને પર્સન્ટેજ ઓફ W/W વડે. તો દ્રાવણોની સાંદ્રતાની આપણે વાત કરીએ છીએ, એમાં પહેલું પહેલું દરથી ટકાવારી. દરથી ટકાવારીમાં કેની ટકાવારી? તો ધારો કે ભાઈ
દ્રાવ્ય અથવા તો દ્રાવક એની આપણે એક ઘટક કહીશું બરાબર. આ પ્રકરણ કૃતિ એ એટલે કે કેપિટલ એ જે છે એ દ્રાવ્ય માટેનું વાપરીશ અને બી જે છે એ દ્રાવક માટે વાપરીશ. એટલે જે કોઈ પણ જગ્યાએ તમે ડબલ્યુ એ જુઓ, ડબલ્યુ એ નો અર્થ એવો સમજવાનો કે એ દ્રાવ્યનું દળ છે. ડબલ્યુ બી એટલે કે એ તમારે દ્રાવકનું દળ સમજવું. એવી જ રીતના એમ કે જેમ આગળ પણ સંજ્ઞા આવશે તો સમજાય છે બરાબર. હવે એ નું દળ થી ટકાવાય નું સૂત્ર શું કહે છે આપણને, ડબલ્યુ એ ના છેદ માં ડબલ્યુ એ પ્લસ ડબલ્યુ બી ઇન્ટુ 100. એટલે ડબલ્યુ એ એટલે કે દ્રાવ્યનું વજન ના છેદ માં દ્રાવણનું કુલ વજન. દ્રાવણનું કુલ વજન એટલે શું કહેવાશે, ડબલ્યુ એ પ્લસ ડબલ્યુ બી. એક્ઝામ્પલ લઈએ અહીંયા, દાખલા તરીકે કે તમને 10% ડબલ્યુ અપોન ડબલ્યુ ગ્લુકોઝનું દ્રાવણ આપેલું છે તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે ભાઈ 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ પાણી બંનેને ભેગા કરી 100 ગ્રામ દ્રાવણ બનાવેલું છે બરાબર છે. ચાલો હવે ત્યાર પછી એવી જ રીતે આપણે કે જે નંબર 2 ની અંદર સાંદ્રતાની વાત કરશું તો કદ થી ટકાવારી, જેવી રીતના દળ થી ટકાવારી આવી એવી રીતના કદ થી ટકાવારી. તો કદ થી ટકાવારી માટે શું લેશું, VA ના છેદ માં VA પ્લસ VB ઇન્ટુ 100. અહીંયા VA એટલે શું સમજવાનું, વોલ્યુમ કદ બરાબર. તો આ આપણા માટે દ્રાવ્યનું કદ કહેવાશે VA અને VB એટલે કે દ્રાવકનું કદ. એટલે આ સૂત્ર તમે સમજી શકો. દાખલા તરીકે કે અહીંયા આપણે 10% વી અપોન વી ઇથેનોલનું દ્રાવણ લીધેલું છે તો એનો અર્થ શું સમજવો આપણે, એટલે કે 10 ml C2H5 ઇથેનોલ જ છે. ઇથેનોલનું મેં સૂત્ર લખ્યું છે 10 ml C2H5OH વત્તા 90 ml પાણી એટલે તમારે 100 ml દ્રાવણ બની જાય બરાબર. એટલે આ સૂત્રની અંદર વી એ જે છે એ દ્રાવ્યનું કદ કહેવાય ml માં, વી બી જે છે એ દ્રાવકનું કદ કહેવાય ml માં. સમજવા બરાબર છે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી પુસ્તકમાં અથવા તો સંદર્ભ પુસ્તકોની અંદર જે કંઈ પણ તમને નાના મોટા એક્ઝામ્પલ આપેલા હશે એ તમે ખૂબ જ સરળતાથી ગણી શકશો. નંબર 3 ની અંદર આપણે વાત કરીએ તો દળ કદ થી ટકાવારી. દળ કદ થી ટકાવારી એટલે દળ અને કદ બંને આવશે, દળ પણ આવશે અને કદ પણ આવશે. એટલે ડબલ્યુ અપોન બી એનું એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમને 10% ડબલ્યુ અપોન બી H2SO4 નું દ્રાવણ આપેલું છે તો એનો અર્થ આપણે શું સમજવાનો, ઉપર ડબલ્યુ છે એટલે કે વજન, એટલે એ આપણા માટે 10 ગ્રામ H2SO4 એટલે કે દ્રાવ્ય બરાબર. હવે એ 10 ગ્રામ H2SO4 લઈ અને આપણે પાણીમાં નાખેલું છે. અહીંયા પાણીનું કદની સ્પષ્ટતા નથી કરી પણ જ્યારે હું એમ કહીશ કે 10 ગ્રામ H2SO4 પાણીમાં નાખું તો એ કુલ દ્રાવણનું કદ જે છે 100 ml થવું જોઈએ. 100 ml થવું જોઈએ કેમ કે H2SO4 જે છે એ ઘન સ્વરૂપમાં પણ હોય પ્રવાહી સ્વરૂપમાં પણ હોય, આપણા માટે વધારે પડતું પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એટલે ભલે આપણે એનું વજન લીધું છે, ભલે આપણે એનું વજન લીધું છે પણ એમ કે છે ને જ્યારે આપણે દ્રાવણ બનાવશું ત્યારે એમ કે છે ને પ્રવાહી સ્વરૂપમાં જ દ્રાવણ બનશે એટલે એનું કદ માપવું પડે એ આપણા માટે 100 ml થાય છે બરાબર છે. હવે ત્રીજો જે પ્રકાર જે છે એ એમ કે પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા એવી જગ્યાએ વાપરવામાં આવે છે કે જ્યાં આગળ દ્રાવ્યનું પ્રમાણ અતિ અલ્પ હોય. એટલે આપણે જો એમ કે જોઈએ છે કે ભાઈ વાતાવરણની અંદર એમ કે છે પ્રદૂષણનું પ્રમાણ તો એ 5 પર મિલિયનમાં મપાય, કેમ કે છે તો ખૂબ જ ઓછું હોય છે બરાબર. તો એ 5 પર મિલિયન આપણે માપવું હોય તો કેવી રીતના, જેનું 5 પર મિલિયન માપવું હોય એ ઘટકનો ભાગ એટલે એ કુલના કેટલામો ભાગ છે અને એના છેદમાં બધા ઘટકના કુલ ભાગ એને 10^6 કરવાની.
એટલે તમને પીટીએમ મળશે એનું પણ એક એક્ઝામ્પલ લઈએ તો વધુ પડતી ખબર પડે દાખલા તરીકે 1 લિટર દરિયાના પાણીની અંદર 6 × 10 ની -3 ઘાત ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય થયેલો હોય છે તો અહીંયા આપણે ઓક્સિજન નું પીપીએમ ગણવું હોય તો શું કરવું પડે ઓક્સિજન નું પીપીએમ અહીંયા મેં ગણેલું છે 6 × 10 ની -3 ઘાત એ ગ્રામ છે ગુણ્યા 10 ની 6 ઘાત અને આ જે 10 1030 કે છે એ દરિયાના બીજા અન્ય ઘટકોના કુલ ભારનો સરવાળો છે બરાબર તો એની આપણે જો ગણતરી કરીએ તો 5.8 પીપીએમ થાય એટલે કે દરિયાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ 5.8 પીપીએમ હોય છે બરાબર એ જ પ્રકારે આપણે એમ કે છે બીજા કોઈ પણ ઘટકના પીપીએમ ગણવા હોય તો પણ એમ કે છે આ સૂત્રનો ઉપયોગ કરી અથવા તો એમ કે પાઠ્યપુસ્તકમાં પણ જે સૂત્ર આપેલું છે એનો ઉપયોગ કરી અને એના દાખલાઓનો મહાવરો કરશો એટલે પીપીએમ તમને સારી રીતે સમજાઈ જશે હવે આપણે ત્યાં પછી એમ કે આગળ વધીએ છીએ આવે છે મોલ્સ આ પણ એક સાંદ્રતાનો પ્રકાર છે મોલ્સ એટલે શું તો ભાઈ એમ કે છે ઘટકના મોલ અને કુલ મોલનો ગુણોત્તર બરાબર મોલ એટલે શું એ તમને અગાઉથી ખબર જ છે મોલ એટલે શું એ અગાઉથી ખબર છે છતાં પણ મેં અહીંયા નીચે એમ કે છે લખી આપેલું છે એની પહેલા ચર્ચા કરી લઈએ ત્યાર પછી ઉપર જશું કોઈ પણ એમ કે છે ઘટકના મોલ ગોતવા હોય તો તમારે એ ઘટકનું વજન અને એનો અણુભાર બરાબર દાખલા તરીકે કે 180 ગ્રામ H2O ના મોલ ગણવા હોય તો 180 ગ્રામ પાણીનું વજન થયું અને પાણીનો અણુભાર H2O નો અણુભાર જે છે એ આપણે એપ્રોક્સ 18 લઈએ છે બરાબર એ બંનેનો એમ કે ગુણોત્તર એટલે કે ભાગાકાર લેશો એટલે 10 મોલ થઈ જાય એવી રીતના જે કોઈ પણ ઘટક હોય બરાબર એ દ્રાવ્ય હોય તો દ્રાવક હોય તો એના એમ કે છે મોલ આપણે ગોતી શકીએ છીએ તો એ અહીંયા જે મેં વ્યાખ્યા તમને સમજાવી કે ભાઈ ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ મોલ અંશ હવે એ આપણે એમ કે છે એનું સૂત્ર લઈશું બરાબર દાખલા તરીકે કે એ જે છે આપણે દ્રાવ્ય કહીએ છીએ દ્રાવ્યને એ કહીએ છીએ તો એમ કે છે ઘટક એના મોલ અંશ ગણવા હોય એટલે કે દ્રાવકના મોલ અંશ તમારે જો ગણવા હોય તો શું લેવું પડે Na એટલે કે દ્રાવ્યના મોલ બરાબર એના છેદમાં Na plus Nb એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના કુલ મોલનો સરવાળો એ Nb પણ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ બરાબર એવી રીતના જો એમ કે છે xb એટલે કે જો દ્રાવકના મોલ અંશ તમારે ગણવા હોય તો nb ના છેદમાં na plus nb એટલે કે અહીંયા દ્રાવકના મોલ ના છેદમાં દ્રાવકના કુલ મોલ બીજી એક અગત્યની વાત છે કે ભાઈ એમ કે છે ને દ્રાવણની અંદર જેટલા પણ ઘટકો હોય એના દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો એક થવો જોઈએ અહીંયા આગળ આપણે દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ છીએ દ્વિઅંગી દ્રાવણ એટલે કે એક દ્રાવ્ય હોય અને બીજું એમ કે દ્રાવક બે જ ઘટક હોય એની કરતાં વધુ પણ હોય છે બરાબર તો અહીંયા એમ કે છે ને xa + xb + xc એવું લઈ શકાય બરાબર અહીંયા આપણે એમ કે છે આ પ્રકરણની અંદર દ્વિઅંગી દ્રાવણની જ વાત થાય છે એટલે મેં અહીંયા એમ કે છે ને xa + xb બરાબર 1 લખ્યું છે બરાબર એટલે આ આટલું તમે એમ કે છે મૂળ અંશ સુધી નો અભ્યાસ કરી પાઠ્યપુસ્તકને પણ વાંચજો અને એનો પછી એમ કે છે અભ્યાસ કર્યા પછી ફરી પાછો વિડીયો જોવાનો બરાબર એવી રીતના એક વખત પાઠ્યપુસ્તક વાંચો વિડીયો જોવો ફરી પાછો પાઠ્યપુસ્તક વાંચો વિડીયો જોવો એવું 2-3 વખત કરશો તો તમને તમામ ટોપિક સમજાઈ જશે બરાબર અને છતાં પણ એમ કે છે ને ન સમજાય તો એના માટે એમ કે છે ને સ્કૂલના વોટ્સઅપ નંબર ઉપર તમારે એમ કે છે જે કંઈ પણ ક્વેરી હોય એ એમ કે છે ને વોટ્સઅપમાં લખીને મોકલી આપવાની બરાબર નેક્સ્ટ વિડીયો અથવા તો જ્યારે પણ ડિફિકલ્ટી વિડીયો અમે બનાવશું ત્યારે એ તમામ પ્રકારની ડિફિકલ્ટીનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશું લગભગ તો નહીં જ માનવા બરાબર સમજવાનો પ્રયત્ન કરશું 110% સમજાય